મેડિકલ કોલેજની અંદર જે કામદારો છે એને કાયમી સરકારી ધોરણે ભરતી થાય, એનું જે શોષણ થાય છે એ શોષણ તાત્કાલિક બંધ કરે, અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે આ સરકારની જે પદ્ધતિ છે એનો અમે સતત વિરોધ કરીએ છીએ, અને ડાયરેક્ટ જે કર્મચારીઓની ભરતી થાય તેમજ જૂના જે કંઈ કર્મચારીઓ છે એને તાત્કાલિક ધોરણે પહેલાં પ્રાયોરિટી આપો, એની પહેલાં ભરતી કરો, અને ગવર્મેન્ટ છે એ આજે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટની સિસ્ટમ જે ત્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અમે સતત વિરોધ કરીએ છીએ, અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થાય તો જ મજૂરનું શોષણ બંધ થાય, જ્યાં સુધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ હશે ત્યાં સુધી મજૂરોનું શોષણ થશે, મજૂરોનું શોષણ અમે બંધ કરવા માટે અખંડ ભારત મજૂર સંઘના નિજાનિત્ય અમારા તમામ મજૂરોને અમે મજૂરી આપવા તેમજ એને કર્મચારીને કાયમી લેવા માટે અમારો પહેલી પ્રાયોરિટી છે, આજે અમે મેડિકલ કોલેજની નજીક મજૂરી કરવા છે, અમારા મજૂર સંઘની નિજાનિત્ય તમામ એકત્રિત થાય, તમામે મન બનાવેલું છે કે અમારે કોઈની ગુલામી કરવી નથી, અમને સરકાર અમારો માલિક, સરકાર અમને પગાર ચૂકવી, અમારી ઉપર કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિ હોય ન જોઈએ, આજે હડતાલ ઉપર છે બધા જ તમારા મજૂર કર્મચારીઓ મજૂર ભાઈઓ, એને હવે જ્યાં સુધી એમની માંગ પૂરી નહીં થાય, અત્યારે 156 હોસ્પિટલના તેમજ અન્ય મજૂરો અમારા એમના મજૂરી ભથ્થા માટે આવેલા છે, એમને પૂરું પગાર મળે, એમનું શોષણ ન થાય એ હારો અમે આંદોલનમાં બેઠા છીએ, જ્યાં સુધી અમારો આ પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં સુધી મજૂર સંઘના નેજાની અમારા મજૂર ભાઈઓ આંદોલન ચલાવતું રહેશે, જે ગવર એમાં એવું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મજૂરોને ભથ્થું ઊંચું દેવામાં આવે છે, અને તેમાંથી જે કોન્ટ્રાક્ટર હોય 50% પગાર ખાઈ જાય છે, અને વધારાનો 8 કલાકથી 12 કલાક સુધી મજૂરી કરાવે છે અને મજૂરોનું શોષણ કરે છે, એટલે મજૂરોનું શોષણ અમે નહીં થવા દઈએ, તેમજ જ્યાં તે કોઈ પણ સિસ્ટમ ગવર્મેન્ટની છે ત્યાં જે મજૂરોનું જે શોષણ થાય છે અમે તાત્કાલિક ખતમ કરશું, અને તેને સરકાર પોતે જ એને ડાયરેક્ટ પગાર કરે અને કાયમી ધોરણે દરેક કર્મચારીઓને ભરતી કરે, 14,000માંથી ખાલી 6,000 રૂપિયા આવે છે, 8,000 રૂપિયા કોન્ટ્રાક્ટર ખાઈ જાય છે, એ અમારે બધા ભરતી નાબૂદ કરવી છે. ટિફિન લેતો હોય ટિફિન અહીંયા કરી મારે.